છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર એવી છોટાઉદેપુર નગરપાલિકાની આજે સામાન્ય સભા યોજવામાં આવી પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી। જો કે સભામાં 28 પૈકી માત્ર કોરમ પૂરતા 12 સભ્યો હાજર રહ્યા હતા। સભામાં નગરના વિકાસના કામોના ટેન્ડર ખુલવા સહિત 15માં નાણાં પંચ અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ફળવાયેલ ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં નગરના પ્રત્યેક વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવા અને વારી ગૃહની આંબાવાડીની હરાજી કરવા અંગેનો ઠરાવ પસાર કરાયો। સાથે હાલની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ મૂંગા પશુઓને પીવાના પાણીના નગરના 4 ખૂણે 4 હવાડા બનાવવા અંગેનો પણ નિર્ણય લેવાયો। ઉપરાંત એક મોક્ષરથ અને એક સબવાહિની તેમજ પાલિકા પ્રમુખની જૂની સ્કોર્પિયોની હરાજી કરી નવી ખરીદી કરવાને પણ ઠરાવવામાં આવ્યું હતું। તેમજ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં લાગતી આગની ઘટનાઓ સમયે આવતા ફાયર કોલ બાદ આગની ઘટનામાં જેનું બધું જ બળીને ખાક થઈ ગયું હોય, તેની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વ્યક્તિને સંબંધિત અધિકારીના અભિપ્રાય બાદ તેઓનો ફાયર કોલ ચાર્જીસમાંથી મુક્તિ આપવા અને એ સિવાય આવી કુદરતી આફતનો ભોગ બનેલા વ્યક્તિ પાસે રહેણાંક માટે રૂપિયા 1500થી ઘટાડી 1000 અને કોમર્શિયલ માટે 2000 ચાર્જ વસૂલવાનું ઠરાવવામાં આવ્યું છે। ઉપરાંત મેડિકલ ઇમરજન્સી સેવા એવી એમ્બ્યુલન્સના ભાડામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને પ્રતિ કિલોમીટર 1 રૂપિયાના વધારો કરી 11 રૂપિયા કિલોમીટર કરવામાં આવ્યું છે। નગર અને ગ્રામ્ય વિસ્તારના સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે નગરની લાઇબ્રેરીની અદ્યતન કરી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। આજ રોજ છોટાઉદેપુર નગર સેવા સદન મીટિંગ હોલમાં અમારી સામાન્ય સભામાં બહુ અગત્યના મુદ્દાઓની ચર્ચા થઈ છે અને છોટાઉદેપુર નગરની જનતાના માટે અમે સૌ ચિંતા કરીને તમામ સભ્યોએ આજે એક બહુ સારી પહેલ કરી છે। સૌથી પહેલાં તો જે છોટાઉદેપુર ફાયર સ્ટેશનમાં જ્યારે પણ કોલ આવે છે કે આગ લાગી ત્યારે 1500 રૂપિયા લેવામાં આવતા હતા, એના બદલામાં 1000 રૂપિયા કરવામાં આવે છે રેસિડેન્ટલમાં અને કોમર્શિયલમાં 2000 કરવામાં આવ્યા છે। આની સાથે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિનો ફોન આવે અને ત્યાં આગ લાગી હોય અને ખરેખર એ માણસની કોઈ જ પરિસ્થિતિમાં એકદમ ગરીબ પરિસ્થિતિમાં હોય અને બહુ જ ખરાબ હાલત હોય ને, જે પૈસા આપી શકે એવા ના હોય અને નગરમાં પણ જો એવી કોઈ જગ્યા હોય ને આપી શકે એમ ના હોય, તો જે તે વિસ્તારના સરપંચ અને ત્યાંના આગેવાનોનો અભિપ્રાય લઈને તેઓને આમાં માફી મળશે એવો અમારો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે સાથે છોટાઉદેપુરના મારા નગરના યુવાનો માટે અને છોટાઉદેપુર મારા વિસ્તારમાં જે ગૌશાળા બનાવી છે એ બહુ જ સારું કામ છે। એ ગૌશાળામાં પાણીની ફેસિલિટી ત્યાં આપવાના છે અને ત્યાં મારા બધા સભ્યોની જે રજૂઆત છે એ સભ્યોની રજૂઆત પ્રમાણે ત્યાં અમે જમીન જોઈ પ્રોપર્ટી કાર્ડ ક્લિયર કરીને નગરપાલિકાની બધી જ મદદ ત્યાં કરવામાં આપવામાં આવશે। ત્યાં ભવિષ્યમાં ત્યાં શેડ બને અને ગૌ માતાને બરાબર રીતે વેટરનરી ફેસિલિટી પણ મળે એવો અમારો પ્રયાસ છે।